हेलो मित्रों, जीपीएससी उर्लीमां तमारुं स्वागत छे। आजे छे 30 एप्रिल 2020। आजना इम्पोर्टेंट करंट अफेर्स आपणे आ वीडियोमां चर्चा करीशुं, जे तमारी आवनारी परीक्षा माटे उपयोगी थई शके छे। आ वीडियोनी पीडीएफनी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्समां आपी दईश, त्यांथी तमे आ वीडियोनी पीडीएफ डाउनलॉड करी शको छो, अने तेज रीते आपणा दरेक वीडियोनी पीडीएफ तमे डाउनलॉड करी शको छो। तो चलो शुरू करिए छे आजना इम्पोर्टंट करंट अफेर्स। तेनी पहला गई काले तमने एक सरस मजानो प्रश्न आप्यो हतो, अने यूट्यूब में कम्युनिटी टेब में आपणे आ प्रश्न पण मूक्यो हतो। एमाना मोटा भागना लोकोनो जवाब खोटो हतो। अहींया आ प्रश्न में साचो जवाब आवशे बी, ते साचो जवाब आवशे। अहींया आपणे प्रश्न पूछ्यो छे कि नीचेनामांथी कई जोड़ी के जोड़ीओ योग्य रीते मेळ खाय छे, एटले के साची छे। तो पहली छे पिज ब्लैक, जे ऑस्ट्रेलियानी छे, आ साची छे। त्यार पछी छे रेड फ्लैग, आ जे एक्सरसाइज छे ते चाइनानी नथी, ते अमेरिकानी छे। त्यार पछी छे ब्लू फ्लैग एक्सरसाइज, आ जे छे ते इजरायलनी छे। अने सामवेदना एक्सरसाइज ते इंडियन एरफोर्सनी छे। तो आ रीते अहींया बीजू अने त्रीजू ऑप्शन खोटू हतू, एटले के बे अने त्रण जतुं रहेशे। तो एवा ऑप्शन क्या छे? तो एवं फक्त ने फक्त बीमा छे। तो अहीं जवाब आवशे बी, साचो आंसर आवशे। अहीं तेना विषे लख्युं छे के हाल आ टॉपिक केम चर्चामां छे, केम के पीच ब्लेक एक्सरसाइज जे छे ऑस्ट्रेलियानी, ते द्विवार्षिक योजाती हती 1981 થી, અને એ આ 2020 માં કોવિડ-19 ના લીધે તે હાલ રદ થઈ છે। ભારતે આજે પીચ બ્લેક એક્સરસાઇઝ છે તેમાં 2018 સૌ પ્રથમ વખત ભાગ લીધો હતો। ત્યાર પછી આપણે વાત કરી તેમ રેડ ફ્લેગ, તે જે યુએસ છે તેની છે। ત્યાર પછી જે બ્લુ ફ્લેગ છે તે ઇઝરાયલ એરફોર્સની છે। અહીંયા આવશે યુએસ એરફોર્સ, અહીંયા આવશે ઇઝરાયલ એરફોર્સ, અને અહીંયા સામવેદમાં તો આવશે ઇન્ડિયન એરફોર્સની। અહીંયા જે સંવેદના તે બહુપક્ષીય કવાયત છે દક્ષિણ એશિયાની, અને પ્રથમ સંયુક્ત કવાયત છે આ, જેમાં ભારત તે વાયુસેના હેઠળ કાર્યરત કરે છે, અને જે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, યુએઈ વગેરેની વાયુસેના આમાં ભાગ લે છે। તો આ છે તેના વિશેની માહિતી। આજનો પ્રશ્ન છે તમારા માટે આ, નીચેનામાંથી ખોટું કે ખોટા વિધાનો કયું કયા છે તે જણાવો। ત્રણ વિધાનો છે, આમાંથી ખોટા વિધાનો કયા છે અને તે પ્રમાણે તમારે ઓપ્શન પસંદ કરવાનો છે। આ પણ પ્રશ્ન કમ્યુનિટી ટેબમાં મૂકી દઈશ, ત્યાં તમે અટેમ્પ્ટ કરી શકો છો, અને આનો જવાબ નેક્સ્ટ લેક્ચરમાં તમને મળી રહેશે। તો જોઈએ આજનો પહેલો ટોપિક। આજનો પહેલો ટોપિક છે રાજા રવિ વર્મા। તો હાલ ચર્ચામાં કેમ છે? તો ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્મા, આમનો જન્મ 29 એપ્રિલના રોજ થયો હતો, અને આમને ભારતીય ચિત્રમાં તેમની પશ્ચિમ પ્રાકૃતિક વિભાવના, હિન્દુ દેવી દેવતાની શાસ્ત્રીય રજૂઆત માટે તેમને યાદ કરવામાં આવે છે। અહીંયા તેમનો જન્મ વાત કરીએ તો 1848 કિલિમ નન્નુર ગામ, જે કેરળમાં આવેલું છે, ત્યાં ત્રાવણકોરના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો। ત્યાર પછી તેમને 14 વર્ષની ઉંમરે જ તાત્કાલિક શાસક ઇલિયામનું સમર્થન મેળવ્યું, અને તેમણે રામાસ્વામી નાયડુ પાસેથી વોટર કલર્સની તાલીમ લીધી, અને ત્યાર પછી બ્રિટિશ ચિત્રકાર થિયોડોર જેન્સન તેમની પાસેથી ઓઇલ પેઇન્ટિંગ, એટલે કે તેલ પેઇન્ટિંગની તાલીમ લીધી હતી। આમને ત્રાવણકોણ સિવાય રાજા રવિ વર્માએ બરોડાના ગાયકવાડ અને બીજા અન્ય જે સમૃદ્ધ આશ્રયદાતાઓ છે તેમના માટે પણ કામ કર્યું છે। ત્યાર પછી અહીંયા આમની કલાકૃતિઓની વાત કરીએ તો આમને માનવ આકૃતિઓ સાથે પ્રતિકૃતિ અથવા તો પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ પેઇન્ટિંગો બંને પર કામ કર્યું છે, અને જે ઓઇલ પેઇન્ટિંગનો ઉપયોગ કરનાર આમને પ્રથમ ભારતીય કલાકાર માનવામાં આવે છે। આમને હિન્દુ પૌરાણિક કથાઓ દોરવા ઉપરાંત ઘણા ભારતીયો તેમજ જે યુરોપિયનોને રંગ પણ આપે છે, અને આમને જે લિથોગ્રાફિક પ્રેસ પર કામ કરનાર તેમને તેના દ્વારા જ વિશ્વમાં ખ્યાતિ મેળવી હતી। અહીંયા આગળ તેમની પ્રખ્યાત ચિત્રોમાં વાત કરીએ તો કઈ કઈ છે? તો નારી,
सुकीसी श्रीकृष्ण बालाराम रावण सीता शांतनु मत्स्यगंध शकुंतला पत्रलेखन इंद्रजीतनी जीत हरीश ध्वंश फळ वेचनार दमयंती वगैरेनो समावेश अहींया थाय छे तेमनी कलाकृतिमां। त्यार पछी आमने मळेला पुरस्कारो सन्माननी वात करीए तो 1873 आमना द्वारा पेंटिंग बनावामां आवी हती नायर लेडी एडोर्निंग हर हेर। आना माटे मद्रास प्रेसिडेंटी अने वियेना आर्ट्स कॉन्फरन्स द्वारा रजू करवामां आवी हती अने तेमणे प्रथम इनाम जीत्युं हतुं। त्यार पछी वायसरॉय कर्जन तेना द्वारा ब्रिटिश सरकार वती 1904 आमने केसरे हिंद नो मेडल पण एनायत थयो हतो। अने बीजा 13 वात करिए तो एमना सन्मानमां बुध ग्रह छे तेमां एक खाड़ानुं नाम तेमना नाम परथी आपवामां आवेलुं छे। तो आटला ज एमने पुरस्कारो अने सन्मान मेळवेला छे। नेक्स्ट टॉपिक छे चकमा अने हाजोंग विषयनो। आ तमने हिस्ट्रीमां काम लागी शके छे। अहींया आमना विषय जोईए तो अत्यारे हाल चर्चामां केम छे तो राइट्स एंड रिस्क एनालिसिस ग्रुप आना द्वारा अरुणाचल प्रदेशमां चकमा अने हाजोंग जे समुदाय छे तेमना माटे खोराक सुनिश्चित करवा माटे भारतीय वडाप्रधाननी हस्तक्षेपनी मांग करी छे। आमने અહીંયા COVID-19 જે રોગચાળો છે તેના પગલે કેન્દ્ર સરકારે જે આર્થિક રાહત પેકેજ સામેલ કરી છે તેમાં આમને પણ સામેલ કરવાનું પ્રાવધાન તેમણે કીધું છે। અને અહીંયા ભારતના કાયદાકીય રીતે તેમણે નાગરિક હોવાથી અહીંયા ખોરાકનો ઇનકાર ન કરી શકે અને જો કરે તો બંધારણના અનુચ્છેદ 21 ઉલ્લંઘન થશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હવે આ ચકમા અને હાજોંગ જે જાતિ છે તેમના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું, એ ટુ ઝેડ માહિતી આપણે જોઈશું। તો અહીંયા વાત કરીએ ચકમા અને હાજોંગ જાતિ વિશે તો અહીંયા આ લોકો વંશીય લોકો છે અને આ ચટગાંવ પહાડી વિસ્તારોમાં રહેતા હતા અને અહીંયા બાંગ્લાદેશ જે છે ત્યાં ચટગાંવ પહાડીમાં રહેતા હતા અને અહીંયા ચકમાઓ અને હાજોંગ તેમાં ધર્મ વિશે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। તો ચકમાઓ મુખ્યત્વે બૌદ્ધ ધર્મના છે અને હાજોંગ લોકો હિન્દુ ધર્મના છે। અહીંયા તમારે પરીક્ષા લક્ષી યાદ રાખવા માટે તમે હાજોંગનો હ અને હિન્દુ ધર્મનો હ તે રીતે પણ તમે યાદ રાખી શકો છો। અને આ લોકો મુખ્યત્વે ઈશાન ભારત પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને મ્યાનમારમાં રહે છે। અહીંયા જોઈએ હવે તેમની હિસ્ટ્રી તો આ લોકો મૂળભૂત જે પૂર્વ પાકિસ્તાન હતું જે અત્યારે હાલમાં બાંગ્લાદેશ છે ત્યાંના ચિતાંગ પહાડીના રહેવાસી હતા। અહીંયા તમે જોઈ શકો છો આ છે ચિતાંગ પહાડી, ત્યાંના તે લોકો રહેવાસી હતા। ત્યાર પછી જે તેમણે 1960 કર્ણફુલ નદી પર કપ્તાઈ ડેમ જે બનાવવાનો હતો તેના કારણે તેમને જમીનો તે બધી ડૂબી ગઈ હતી અને ત્યાર પછી બાંગ્લાદેશમાં તેમનું ધાર્મિક દમનનો પણ તેમને સામનો કરવો પડ્યો હતો। અને આ જે બે સમુદાય છે તેમને આસામની જે લુસાઈ હિલ્સ છે જે હવે મિઝોરમ કહેવામાં આવે છે, આ તમે જોઈ શકો છો લુસાઈ હિલ જે અત્યારે હાલમાં મિઝોરમ છે, ત્યાંથી તે લોકો ભારતમાં પ્રવેશ્યા હતા બાંગ્લાદેશમાંથી। અને આ લોકો મોટા ભાગે જે શરણાર્થીઓ છે તે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી જેને હાલમાં અરુણાચલ પ્રદેશ કહેવાય છે ત્યાં ખાતે સ્થિત જે શિબિરો છે ત્યાં મોકલવામાં આવ્યા હતા। અહીંયા જે હોમ મિનિસ્ટ્રી છે ભારતની તેના દ્વારા ફક્ત 75 આદિવાસીઓને ખાસ સંવેદનશીલ આદિજાતિ જૂથો તરીકે ઓળખવામાં આવે છે, તો શું એમાં આ લોકોનો સમાવેશ છે? તો જવાબ આવશે ના। ચકમા અને હાજોંગ લોકોનો PVTGSમાં તરીકે વર્ગીકૃત કરેલ નથી। ત્યાર પછી 2015 વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ભારત સરકારને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં જે ચકમા અને હાજોંગ જે શરણાર્થીઓ છે તેમને નાગરિકતા આપવાનો આદેશ આપ્યો હતો। અને અત્યારે હાલમાં જે CAA 2019 બિલ ચર્ચામાં હતું જે હવે એક્ટ બની ગયું છે આના હેઠળ તે લોકો આવતા નથી। કેમ કે અરુણાચલ પ્રદેશ તે CAAમાંથી મુક્તિ અપાયેલા રાજ્યોમાંનું એક છે એટલા માટે। તો શું આ લોકોને વોટિંગનો અધિકાર છે? તો કે હા, આ લોકોને મતદાન કરવાનો અધિકાર છે। તેમને જે નાગરિકતા અધિનિયમની કલમ 3(1) મુજબ જન્મ દ્વારા નાગરિકો છે તેમને અને ભારતના નાગરિક તરીકે તેમને મત આપવાનો પણ અધિકાર છે
અને બીજા 4માં મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો। તો આ રીતે છે ચકમા અને હાજોંગ વિશે। નેક્સ્ટ ટોપિક છે આઈએમડી ચક્રવાતના નામની નવી સૂચિ બહાર પડી છે તેના વિશે। આ તમને ભૂગોળમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, એમાં પ્રિલિમ પરીક્ષામાં આજે ચક્રવાતના નામ પૂછાય છે, તેનો અર્થ પૂછાય છે, અને મુખ્ય પરીક્ષામાં તમને ચક્રવાતના નામ કેમ પડાય છે, તેની રીત શું હોય છે, તે રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। તો અહીંયા વાત કરીએ કે ભારતીય હવામાન વિભાગ આઈએમડી તેના દ્વારા જે હિન્દ મહાસાગર પર ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે તેના નામોની નવી સૂચિ જાહેર કરી છે, અને આમાં 169 નામોનો સમાવેશ થાય છે, જેમાં ભારતના 13 નામોનો સમાવેશ છે, જેમાં ગતિ, તેજ, આગ, નીર, વ્યોમ, જાર, જલાધિ, મુરાસુ, પ્રોબાહો, પ્રભંજન, ધૂમી, અમૃત અને વેગા આ રીતના 13 નામોનો સમાવેશ છે। હવે પછી જો ન કરે અને ચક્રવાત આવે તો તેના નામો આ રીતે તમને જોવા મળશે ભારત તરફથી। અહીંયા વાત કરીએ તો નવી સૂચિમાં નિસર્ગ તે બાંગ્લાદેશ દ્વારા આપેલ છે નામ, ગતિ તે ભારતનું નામ છે, નિવાય તે ઈરાનનું નામ છે। ત્યાં પહેલું જે નામ હશે ચક્રવાતનું નેક્સ્ટ, તો તે ભારત તરફથી હશે ગતિ। આખી તેની લિસ્ટ છે તમે અહીંયા જોઈ શકો છો। પહેલું શરૂઆત થશે બાંગ્લાદેશનું નિસર્ગથી, પછી આપણું આવશે ગતિ, અને પછી ઈરાનનું આવશે નિઝાર। તે રીતે નામ બધા આપેલા છે। અહીંયા હવે તમે જોશો તો હવે આ જે ચક્રવાત છે તેના માટે 2004માં પહેલી સૂચિ આપવામાં આવી હતી, અને તે સૂચિમાં હવે માત્ર એક જ નામ રહ્યું છે, તે નામ છે એમ્ફન, જે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવેલું છે। આ એમ્ફન નામ જતું રહેશે ત્યાર પછી આ જે નવી સૂચિ હમણાં બતાવી હતી તે પ્રમાણે નામ આપવામાં આવશે। હવે અહીંયા ચક્રવાત વિશે પ્રશ્ન તમને પ્રિલિમમાં આવો પણ પૂછાય છે કે કઈ જગ્યાએ ચક્રવાતને શું કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ કે ચીની સમુદ્ર અને પેસિફિક મહાસાગર હોય ત્યાં ચક્રવાતને ટાઇફૂન કહેવામાં આવે છે, વાવાઝોડાને। ત્યાર પછી કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, તેમાં તેને હરિકેન કહેવામાં આવે છે। પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ યુએસએની ગિનીના દેશોમાં તેને ટોર્નેડોઝ કહેવામાં આવે છે। ઉત્તર પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં તેને વિલી વિલિસ કહેવામાં આવે છે, અને હિન્દ મહાસાગરમાં તેને ઉષ્ણકટિબંધીય ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા તમને જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। હવે અહીંયા પ્રશ્ન આપણને થાય કે ચક્રવાતનું નામ કેમ આપવામાં આવે છે। તો ચક્રવાતનું નામ એટલા માટે આપવામાં આવે છે કેમ કે જે ત્યાંના લોકો છે તે નામથી અવગત થાય, અને તેની જે આફત આવે છે તેને લડવા માટે પહેલેથી તે લોકો તૈયાર થઈ જાય, અને લોકોમાં જાગૃતિ લાવવા માટે, અમુક ઘટનાઓની મૂંઝવણ દૂર કરવા માટે આ ચક્રવાતના નામ આપવામાં આવે છે તેના લોકલ। હવે ચક્રવાતનું નામ કીટને આપવામાં આવે છે, તો આપણું જે ગલ્ફ રિજન છે ત્યાંથી જે સાઉથ એશિયા રિજન છે ત્યાં 8 દેશો દ્વારા 8 નામ સજેસ્ટ કરાયા છે, એટલે ભારતથી 8 નામો આપ્યા છે, બીજા દેશથી પાકિસ્તાનથી 8 નામ છે, આ રીતે 8 દેશો 8 નામ આપે એટલે 64 નામો હશે। તો એ રીતે એક પછી એક દેશોના નામના જે હશે તે સિલેક્ટ કરવામાં આવશે ચક્રવાતમાં। આ રીતે 2004માં સૂચિ આપી હતી, હવે તેનું એક નામ રહ્યું છે, તે પૂર્ણ થશે ત્યાર પછી નવી સૂચિનો અમલ થશે। તો આ રીતે છે તેના વિશેની માહિતી। હવે જે આઈએમડી છે તેના વિશે જોઈએ તો ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ, આ જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત આવે છે। આની સ્થાપના 1875માં કોલકાતામાં થઈ હતી, 1905 સુધી પુણેમાં હતું, ત્યાર પછી નવી દિલ્હીમાં લઈ જવામાં આવ્યું હતું। ડાયરેક્ટર જનરલ હાલમાં મૃત્યુંજય મોહપાત્રા છે, અને આની 6 પ્રાદેશિક કચેરીઓ છે। આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તે છે ચેન્નાઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુર। આ 6 જગ્યાએ તેની પ્રાદેશિક કચેરીઓ છે। આના ઉપરાંત રાજ્યના પાટનગરમાં પણ તેની કચેરીઓ છે, અને એન્ટાર્કટિકામાં પણ તેની કચેરી છે। નેક્સ્ટ ટોપિક છે પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાનનું અવસાન થયું તેના વિશે। તો બોલિવૂડના જાણીતા અભિનેતા તેમણે હતા, અને આમને કેન્સરથી ગ્રસ્ત હતા, આમને ન્યુરો એન્ડ્રોક્રાઇનની ગાંઠ હતી, અને આમનું મુંબઈમાં હાલ અવસાન થયું છે। અહીંયા આમના વિશે વાત કરીએ તો રાજસ્થાનના જયપુરમાં આમનો 7 જાન્યુઆરી 1967 રોજ જન્મ થયો હતો, અને 30 વર્ષની લાંબી કારકિર્દીમાં ઘણી બધી તેમણે ફિલ્મો આપી છે, એમાં ભારતીય ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે, ઉપરાંત વિદેશી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે। અહીંયા તેમણે 1988થી સલામ બોમ્બેથી પોતાની કારકિર્દી શરૂઆત કરી હતી, અને આમાં ફિલ્મોની વાત કરીએ તો હિન્દી મીડિયમ, અંગ્રેજી મીડિયમ,
जे हमणा तेमनी छेल्ली फिल्म आवी, पछी लाइफ इन मेट्रो, पान सिंह तोमर। आजे पान सिंह तोमर छे तेना माटे ज तेमने 60मो राष्ट्रीय फिल्म पुरस्कार 2012 તેમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર એનાયત થયો હતો પાનસિંહ તોમર માટે। ત્યાર પછી ધ લંચ બોક્સ છે, પીકુ, ધ અમેઝિંગ સ્પાઈડરમેન, હોલિવૂડની ફિલ્મ લાઈફ ઓફ પાઈ, જુરાસિક વર્લ્ડ, તેમાં પણ તેમણે કિરદાર નિભાવ્યો હતો। આ ઉપરાંત તેમને 2011 પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા। તો આ રીતે તેમના વિશે માહિતી છે। ક્લાસ 3 ક્લાસ 4માં આના વિશે માહિતી વધારે પૂછવાની સંભાવના રહેલી છે। નેક્સ્ટ ટોપિક છે WHO વિશેનો। તો તમે આ નકશો જોઈ શકો છો, આ નકશામાં તમે જોશો તો અહીંયા જે કાશ્મીરનો હિસ્સો છે, કાશ્મીર અને લદ્દાખ, તો અહીંયા WHO નકશામાં લદ્દાખ જે છે તેને ચાઇનીઝ ક્ષેત્ર તરીકે દર્શાવ્યું છે, એટલા માટે આ ચર્ચામાં છે। અને આમ પણ હાલમાં WHO ખૂબ જ ચર્ચામાં રહેલું છે। તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તાજેતરમાં જ આ નકશો બહાર પાડ્યો હતો અને આમાં લદ્દાખનો ભાગ ચાઇનીઝ ક્ષેત્ર તરીકે બતાવ્યો હતો। અને અહીંયા તમે જોશો તો ડોટેડ લાઇન અને રંગ કોડ તરીકે દર્શાવવામાં આવ્યો હતો। અને જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન કબજા હેઠળ કાશ્મીર તેને પણ ડોટેડ લાઇન એટલે કે POKને ડોટેડ લાઇન તરીકે દર્શાવ્યો હતો। અને આ જે વિસ્તાર છે તે વિવાદિત વિસ્તાર તરીકે દર્શાવે છે, તો એટલા માટે ચર્ચામાં છે। અહીંયા UNના ઘણા નકશામાં કાશ્મીરનો જે ભાગ છે તે તમે મેપમાં જોતા હશો તો વિવાદિત પ્રદેશ તરીકે દર્શાવવામાં આવે છે। પરંતુ આવું પહેલી વખત બન્યું છે જ્યારે UNની સંસ્થા તે લદ્દાખ ક્ષેત્રને જુદા રંગ દર્શાવ્યો હતો। અહીંયા લદ્દાખ ક્ષેત્રને પણ હવે જુદા રંગમાં દર્શાવવામાં આવે છે। અહીંયા WHOનો નકશો સંયુક્ત રાષ્ટ્રના જમ્મુ કાશ્મીરના ભાગોને જ નહીં બતાવવા માનક ચિત્રણથી પણ જુદો બતાવ્યો છે। અહીંયા ભારત ચીનની સરહદનો વિવાદ જોઈએ તો અહીંયા સૌપ્રથમ આપણો ભારતનો નકશો છે તે જોઈ લો। એમાં ચીન જે છે તેની સાથે કયા કયા રાજ્યો સરહદ ધરાવે છે તે તમને પૂછાઈ શકે છે। તો અહીંયા ઉપરથી વાત કરીએ તો લેહ લદ્દાખ છે તે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ત્યાર પછી આગળ જઈશું તો સિક્કિમ આવશે અને અરુણાચલ પ્રદેશ આવશે। આ રીતે છે। અહીંયા તિબેટ સાથે બધા સરહદ ધરાવે છે, તિબેટ તે ચાઇનાના અંતર્ગત છે અત્યારે હાલમાં। તો અહીંયા વાત કરીએ તો પાકિસ્તાને 1960ના દાયકામાં જે POK છે એટલે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અહીંયા જે આવેલું છે તેના ભાગને નિયંત્રણ છોડી દીધો હતો। અને હાલમાં જે ચીન છે તે લદ્દાખમાં 3,754 કિલોમીટર કબજે કરેલો છે, જે અહીંનો છે તે અક્સાઈ ચીન તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત આ મહિનામાં શરૂઆતમાં ચીને પોતાના ક્ષેત્રની અંદર અરુણાચલ પ્રદેશનો ભાગનો પણ સમાવેશ કર્યો હતો। ચીન જે છે તે અરુણાચલ પ્રદેશ છે તેને સાઉથ તિબેટ તરીકે દર્શાવે છે। ઇવન વચ્ચે તો અરુણાચલ પ્રદેશના જિલ્લાના નામ ચાઇનીઝ નામ તરીકે તેમણે પોતાના મેપમાં દર્શાવ્યા હતા। આવું પણ હરકત ચીન કરે છે। અહીંયા વાત કરીએ તો ચીનનો નકશો તો એમણે 1889માં સ્કાય મેપ નકશા દ્વારા આધારિત પોતાનું સંસ્કરણ કર્યું હતું। અને અહીંયા ચીન જેટલા બી દેશો સાથે સરહદ ધરાવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક વિવાદ તો તમને જોવા મળશે જ, પરંતુ આ જે સરહદના પ્રશ્નો ઉકેલી લીધા પછી નકશો બનાવવામાં આવેલો છે અને આ જે સમય પ્રમાણે અપડેટ કરવામાં આવે છે। અહીંયા WHO વિશે જોઈ લઈએ પરીક્ષાલક્ષી, તો સંયુક્ત રાષ્ટ્રની પેટા કંપનીમાંનો એકમ છે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। અહીંયા 193 જેટલા સભ્યો છે અને આની સ્થાપના 1948માં કરવામાં આવી હતી। આનો મુખ્ય હેતુ તો વિશ્વમાં લોકોના આરોગ્યનું સ્તર વધારવાનો આનો મુખ્ય હેતુ છે અને આનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં। અને આ જે 193 સભ્યો છે તેમાં ભારત સભ્ય છે અને ભારતીય મુખ્યાલય એ ભારતની રાજધાની દિલ્હી સ્થિત આવેલું છે। તો આ છે તેના વિશેની માહિતી। નેક્સ્ટ અને અંતિમ ટોપિક, પીટર્સબર્ગ ક્લાઇમેટ સંવાદમાં ભારતે ભાગ લીધો। તો અહીંયા પ્રશ્ન તમને એમ પૂછાશે કે ભારતમાંથી કોને ભાગ લીધો હતો, તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકર તેમણે ભાગ લીધો હતો અને આ 11મું સત્ર હતું। અહીંયા આનું આયોજન કોને કર્યું હતું અને તેની અધ્યક્ષતા કોણ હતી તે તમને પૂછાઈ શકે છે, તો જર્મની દ્વારા તેનું આયોજન કરાયું હતું અને અધ્યક્ષતા યુનાઇટેડ કિંગડમ દ્વારા કરવામાં આવી હતી। અને આમાં 30થી વધુ દેશોએ ભાગ લીધો હતો અને હાલ COVID-19 સાથેના વ્યવહાર, જીવન બચાવવા, રોગના સામાજિક આર્થિક પરિણામો દૂર કરવા માટે પણ અહીંયા ચર્ચા કરવામાં આવી હતી। અહીંયા ભારતે શું સૂચવ્યું છે, તો ભારતે સૂચન આપ્યું છે કે હાલ જે વિકાસશીલ દેશો છે તેમણે તત્કાલિક $1 ટ્રિલિયન ની સહાય આપવાનું સૂચન આપ્યું હતું। અહીંયા
વાત કરીએ કોપન હેગ સમિટની, તો 2009માં યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ, જે સામાન્ય રીતે કોપન હેગ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંયા ડેનમાર્કના કોપન હેગમાં આયોજિત કરવામાં આવી હતી. અને અહીંયા યુએનની અન્ય મોટી હવામાન પલટા પરિષદની વાત કરીએ તો ગ્રીન ક્લાઇમેટ ફંડ 2010ની, ક્યોટો પ્રોટોકોલ 2012 અને પેરિસ કરાર 2015. અહીંયા પ્રશ્ન તમને એમ પૂછાશે કે હવામાન પલટા પરિષદ નીચેનામાંથી કઈ છે કે કઈ નથી, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ એન ઓસમ ડે.